ओके, हंसता हंसता आटले पहुंची गया नहीं, मुस्कुराते मुस्कुराते हम 6 नंबर तक पहुंच गए। मतलब क्रिकेटर एक छग्गो मारे ना એટલે બધા ખુશ થઈ ગયા, યાર 6। અને બોલિંગમાં પણ છેલ્લો બોલ આવે ને એટલે કે ચલો ઓવર પૂરી। એ સાથે આપણે 125 MCQ પૂરા કરી નાખ્યા, એ પણ લેવલ 1, એ પણ પ્રકરણ 1। ધોરણ 11 તો તમને ખબર જ છે ને, કેમેસ્ટ્રી બી ખબર છે, રાઈટ? તો હવે એનાથી આગળ જઈએ તો સ્ટીચિયોમેટ્રી તો હતું જ, પણ સાથે સાથે ક્વેશ્ચન નંબર 126 કહે છે, ઓક્સિડેશન નંબર ઓફ સલ્ફર ઇન કેરો એસિડ, કેરોઝ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન નંબર, બરાબર છે, કેરોઝ એસિડની અંદર સલ્ફરનો ઓક્સિડેશન નંબર, બરાબર છે, તો કે છે 5 હોઈ શકે, 8 હોઈ શકે, 6 હોઈ શકે કે 7 હોઈ શકે, પણ જ્યાં સુધી આપણને એનું અણુસૂત્ર ના ખબર હોય ત્યાં સુધી એ જરૂરી નથી। જોઈ લો, H2S 1 2 3 4 અને 5, H2SO5 આપણને ખબર છે કે H2SO4 એ સલ્ફ્યુરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, અને H2SO3 દેટ ઇઝ અ સલ્ફ્યુરસ એસિડ, અને આ H2SO5 છે એ કેરોઝ એસિડ છે। કેવું છે? કેરોઝ એસિડ છે। હવે એની અંદર આ જે છે, આ એ પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડ, અને પેરોક્સાઇડ વાળો ઓક્સિજન હોય એનો ઓક્સિડેશન આંક -1 હોય, પેરોક્સાઇડ વાળાનો -1, એટલે અહીંયા 2 છે -1 છે, આ જે છે એ -2 છે, આ -2 છે, આ -2 છે, અને આ 2 + 1 છે। તો એની ગણતરી જોઈએ, સીધી ગણતરી આપી દીધી પણ તેમ છતાંય જોઈએ, 2 2 4 2 6, 6માંથી 2 ગયા 4, બરાબર છે, અને એમાં બીજા 2 ઉમેરે એટલે 6, એટલે પેલી બાજુ જતા રહે એટલે 6 થઈ ગયા, એટલે મીન્સ કે તમે લખવું હોય તો લખી શકો કે 2H + S + 2 ઇલેક્ટ્રોન પેરોક્સાઇડ, બરાબર છે, તો 5 માંથી 3 ઇલેક્ટ્રોન વધ્યા એ સાદા ઓક્સાઇડ = 0, તો કે 2 + 1 + S એટલે X, 2 × -1 + 3 × -2 = 0, અને આને આપણે સાદું રૂપ આપીએ અને એક્સને સૂત્ર કરતા બનાવીએ તો X = 6 + 6, કેરોઝ એસિડ, અને આ જે છે વિશિષ્ટ રીતનું કહેવાય, એ આપણે યાદ રાખવું પડે કારણ કે આમાં પેરોક્સાઇડ આવે છે માટે, રાઈટ? HN3 ઓક્સિડેશન નંબર ઓફ નાઇટ્રોજન, HN3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? બરાબર, -3 થઈ શકે, -1 થઈ શકે, -1/3 થઈ શકે, અથવા 0.5 થઈ શકે। તો અહીંયા તમને દેખાય છે H+3N = 0, H+3N = 0, 1+3X = 0, એટલે કેટલો થશે? -1/3। આ પણ એક વિશિષ્ટ છે, એક્ઝામની અંદર રિફ્લેક્શન થાય છે, બરાબર છે। પછી છે ઓક્સિડેશન નંબર સલ્ફર માર્શલમાં, માર્શલ એસિડ જે રીતે કેરોઝ એસિડ હતો એ રીતે બેટા માર્શલ એસિડ છે। કેરોઝ એસિડ H2SO5 હતો, H2SO4 સલ્ફ્યુરિક એસિડ હતો, બરાબર છે, અને એ જ રીતે સલ્ફ્યુરસ એસિડ હતો, એ જ રીતે માર્શલ એસિડ જે છે એ જોઈ લો, 2 હાઇડ્રોજન એટલે H2, 2 સલ્ફર એટલે H2, પછી 1 2 3 4 5 6 7 અને 8, H2 H2OH, જેમાં આ 2 પેરોક્સાઇડ છે અને બાકીના ઓક્સાઇડ છે, બાકીના કેવા છે બેટા? ઓક્સાઇડ છે। તો 1 2 3 4 5 6, 6 2 -2 એટલે 6 2 - 2 એટલે 12 12 ને 2 14, 14માંથી 2 ગયા એટલે 12, અને એ 2 સલ્ફર માટે છે એટલે 1 સલ્ફર માટે સીધે સીધા 6 થાય આન્સર, રાઈટ? પછી છે ઓક્સિડેશન નંબર ઓફ સોડિયમ ઇન સોડિયમ એમાલગમ,
સોડિયમ એમાલગમ એટલે NaHg, એમાલગમ એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે પારો, આપણને ખબર હોય તો. મર્ક્યુરીની એક ખાસિયત છે, આવર્ત કોષ્ટકમાં રહેલા બધા જ ધાતુ તત્વો સાથે મર્ક્યુરી પ્રક્રિયા કરે. મર્ક્યુરી પ્રક્રિયા કરે, એમાલગમ પ્રક્રિયા કરે, અને ખાલી એક જ સાથે પ્રક્રિયા ના કરે, અને એ છે એફી. એટલા માટે મર્ક્યુરીને ભરવા માટે, શું કહેવાય, મર્ક્યુરી અથવા પારાને ભરવા માટે આપણે લોખંડ અથવા કાચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્લસ બે છે, પ્લસ વન છે, અને ઝીરો છે. તો જોઈ લો, એને અને એચજી બે ભેગું થાય તો શું બને બેટા? ઝીરો બને, બરાબર છે. અને એની અંદર આખું આ જે છે સ્ટેબલ છે, આ કેવું છે? સ્ટેબલ છે. તો એની અંદર મેટલ એમાલગમ ધાતુનું ધાતુ સરસ છે, ધાતુ સરસ, એનો ઓક્સિડેશન નંબર ઓલવેઝ શૂન્ય થાય. કેટલો થાય બેટા? શૂન્ય થાય, રાઈટ. ધેન ઓક્સિડેશન નંબર ઓફ સલ્ફર ઇન CH3 2S, મતલબ આ જે છે સલ્ફર છે ને CH3 2S છે, CH3 2S, એની અંદર સલ્ફરનો ઓક્સિડેશન નંબર શોધવાનો છે. સલ્ફરનો ઓક્સિડેશન નંબર શોધો કયા પ્રક્રિયક, કયા પ્રક્રિયકની અંદર? તો કે CH3 2S ની અંદર ઝીરો હોઈ શકે, એક હોઈ શકે, માઇનસ બે હોઈ શકે, અને પ્લસ ત્રણ હોઈ શકે. તો કહે છે કે ભાઈ ઓક્સિડેશન સલ્ફરની વાત કરો તો તમને ખબર છે એક CH3 જે આવે છે એ CH3નો ઓક્સિડેશન આંક પ્લસ વન થાય. CH3નો ઓક્સિડેશન આંક કેટલો થાય? પ્લસ વન થાય. તો અહીં આગળ તમે જોશો તો આ બે બે પેલી બાજુ જતા રહે એટલે શું બની જાય? માઇનસ બે બની જાય, રાઈટ. પછી છે ઓક્સિડેશન નંબર ઓફ ક્રોમિયમ ઇન CrO5. આની અંદર જે રચના છે બેટા ચક્ર જેવી રચના છે. કોના જેવી રચના છે? ચક્ર જેવી રચના છે. એમાં જે ચાર છે ને પેરોક્સાઇડ છે, ચાર છે, કેવા છે? પેરોક્સાઇડ છે, અને એક છે ઓક્સિડેશન છે, બરાબર છે. એટલે એક ઓક્સિડેશનના માઇનસ બે, ચાર પેરોક્સાઇડના માઇનસ ચાર, એટલે ચાર ને બે છ થાય, એટલે ક્રોમિયમની પેલી બાજુ જાય એટલે પ્લસ સિક્સ બને. મતલબ કે જે વિશિષ્ટ રીતના જે છે એ બધાની અંદર જવાબ તો એક જ છે, અને એ પણ કયો છે? તો એ કમ્પ્લીટ જ છે, બરાબર છે. જવાબ એક જ છે અને બધાનો જવાબ તમે જોયો તો એક જ છે. જો આ મેં તમને કીધું એ પ્રમાણે ઓક્સાઇડ છે અને બાકીના ચાર જે છે ચક્રની અંદર પેરોક્સાઇડ છે. ધ આન્સર ઇઝ સિક્સ. આન્સર કેવો છે? એની અંદર સિક્સ છે. આન્સર જે છે એ તમારો બને છે બેટા સિક્સ બને છે, રાઈટ. હવે એનાથી આગળ જઈએ તો એના આગળનો ક્વેશ્ચન, ઓક્સિડેશન નંબર ઓફ આયન આખાની અંદર Na2FeCN6 ઇન્ટુ ટ્વાઇસ H2O, આખાની અંદર ટ્વાઇસ H2O તો ઓક્સિડેશન આંક ઝીરો થશે. આનો ઓક્સિડેશન આંક ઝીરો છે, આનો ઓક્સિડેશન આંક માઇનસ વન છે, અને આનો ઓક્સિડેશન આંક પ્લસ વન છે. બધાના કેલ્ક્યુલેશન કરી શકો. તો આ માઇનસ પાંચમાંથી બે ગયા એટલે ત્રણ, અને એ રીતે જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ અત્યારે મને સીધે સીધું જે દેખાય છે ધેટ માઇટ બી થ્રી. તો કહે છે કે જો આ સોડિયમવાળા બે એક્સ, CN માઇનસ પાંચ, અને NO ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે આન્સર થશે આપણો ઓટોમેટિકલી ત્રણ જવાબ થશે, રાઈટ. ધેન આયન વિથ લોએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ ઇઝ ઇન, મતલબ કે નીચામાં નીચી ઓક્સિડેશન અવસ્થા શેમાં છે? મતલબ આયનમાં, આયનની અંદર, લોખંડની અંદર આપણને શેમાં જોવા મળે છે? નીચામાં નીચી ઓક્સિડેશન અવસ્થા શેમાં જોવા મળે છે? હવે જ્યારે આપણે ભણતા હોઈએ ને ત્યારે અમુક વાર એવા વિચાર આવે, જેમ હું ઘણી બધી વાર કહું છું કે સૌથી ખતરનાકમાં ખતરનાક કોમ્બિનેશન કયું? તો કે ટંગસ્ટન, બરાબર છે, પછી આયોડિન, બરાબર છે, અને આયન. આયન આવ્યું એટલે મને યાદ આવ્યું એફી. તો કહે છે કે ટંગસ્ટન, આયોડિન અને એફી જે છે ને એ સૌથી જોરદારમાં જોરદાર ખતરનાક WIFE છે, બરાબર છે, વાઇફ છે, બરાબર. તો FeSO4N7H2, પછી છે FeCO5, આ જે CO છે ને એનો ઓક્સિડેશન આંક ઝીરો છે, રાઈટ. પછી Fe0 94 ઓલરેડી ત્યાં આગળ દેખાડે છે ને Fe3O4. તો આ બધાની અંદર તમે જોશો તો અહીં આગળ SO4-2 છે, બરાબર. આ તો તમને દેખાય જ છે, આ પણ -2 છે,
બરાબર. અને આ પણ આમ જોવા જઈએ તો માઇનસ ટુ છે. તો આ એક જ એવું સંયોજન છે કે એમાં એફીની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે બેટા? ઝીરો છે. અને આને કહેવાય કાર્બોનિલ સમૂહ. આને કહેવાય શું કહેવાય? કાર્બોનિલ સમૂહ છે, રાઈટ. એના પછી છે બેટા, આપેલ સંયોજનમાં એનોનો ઓક્સિડેશન આંક આપણે શોધવાનો છે. આપેલ સંયોજનની અંદર એનોનો ઓક્સિડેશન આંક કયો છે? તો એનો અહીંયા આગળ તટસ્થ થવાનો બેટા. શું બનવાનો? તટસ્થ બનવાનો. એનો જે છે આપણા માટે તટસ્થ બનવાનો. તટસ્થ બને એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? ઝીરો થાય. ધેન નાઇટ્રોજન ઇઝ અ નોટ ઇન્ટીજર, એટલે કે જેન કયા સંયોજનમાં સેમા નાઇટ્રોજન નો ઓક્સિડેશન નંબર પૂર્ણાંક નથી. પૂર્ણાંક તો બેટા ખબર છે ને, અપૂર્ણાંક છે. તો બરાબર, હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ એમાઇન, એમોનિયા, હાઇડ્રેઝિન કે N3H, હાઇડ્રેઝોનિક એસિડ, હાઇડ્રા જોઈક એસિડ, હાઇડ્રેઝિન, એમોનિયા, દેટ ઇઝ NH3, અને હાઇડ્રોક્સિલ એમાઇન. અપૂર્ણાંક કોનામાં જોવા મળે છે? હમણાં થોડી વાર પહેલાં શોધ્યું તો ડીની અંદર, હાઇડ્રોઝોઇક એસિડમાં. બરાબર, હાઇડ્રોઝોઇક એસિડ જે છે એની અંદર જોવા મળે છે. પછી છે સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોની? તો કે ફોસ્ફરસની. પહેલું છે ફોસ્ફીન, દેટ ઇઝ PH3. બીજું જે છે ડાયફોસ્ફીન, દેટ ઇઝ PH3PH3. ત્રીજું છે મેટાફોસ્ફોરિક એસિડ, દેટ ઇઝ H3PO4. અને ચોથું જે છે એ ફોસ્ફરસ એસિડ, દેટ ઇઝ H3PO3. તો સેનામાં જોવા મળશે? H3PO4, 4 3 4 8 અને 5, આમાં 5 જોવા મળશે, રાઈટ. પછી છે ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ ઓક્સિજન ઇન મેક્સિમમ. કોનામાં ઓક્સિજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા? બ્લીચિંગ પાવડર, ઓક્સિજન ડાયફ્લોરાઇડ, ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ O2F2 અને OF2. બરાબર છે. અને બ્લીચિંગ પાવડર તમને ઓલરેડી ખબર છે, Na2, NaOCl2 અથવા Na2Cl. બરાબર છે, NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇડ. બ્લીચિંગને કહેવાય સોડિયમ હાઇપો ક્લોરાઇડ, NaOCl થાય, NaOCl. બરાબર, સોડિયમ હાઇપોક્લોરાઇડ. આમાંથી શોધી શકીએ OF2. બરાબર. પછી છે ધ બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ફોર્મેટ એઝ ધ FeH2O5NO+ પ્લસ ઓક્સિડેશન સ્ટેટ ઓફ આયન ઇન કોમ્પ્લેક્સ. બ્રાઉન રિંગ કથાઈ વીટી કસોટી, કથાઈ વીટી કસોટી, એની અંદર આ સંયોજન છે. અને એ સંયોજનની અંદર એફીનો ઓક્સિડેશન આંક કહેવાનો છે. એફીનો ઓક્સિડેશન આંક 0, બીજું +1, ત્રીજું +3 અને +2. તો આ પણ 0 છે ને આ બી 0 છે, એટલે ઓટોમેટિક થઈ જશે તમારો ઓક્સિડેશન આંક કેવો બની જશે? 0. બરાબર છે. તો પછી છે અહીંયા પ્લસ લખેલું છે ને એટલા માટે આ પ્લસ એકચ્યુઅલી 12 આવે, અહીંયા પ્લસ આવે. તો અહીંયા પ્લસ આવે તો પ્લસ જવાબ આવે, રાઈટ. પછી છે ઓક્સિડેશન નંબર ઇન કાર્બન સબ ઓક્સાઇડ, C3O2, કાર્બન સબ ઓક્સાઇડ. બરાબર, C3O2ની અંદર આપણે જોઈએ તો 4/3 થશે. પછી બ્રોમેટ આયનમાં આવે, બ્રોમિન કન્વર્ટ શેમાં થાય? બ્રોમેટમાં થાય. તો એની અંદર થશે 0 થી લગાવીને 5. કેટલું થશે? 0 થી લગાવીને 5.
इन विच रिएक्शन हाइड्रोजन इज एक्टिंग एज ऑक्सीडाइजिंग एजेंट, कई प्रक्रिया में हाइड्रोजन ऑक्सीडेशन करता तरीके वर्ते छे। कई प्रक्रिया नी अंदर हाइड्रोजन ऑक्सीडेशन करता तरीके वर्ते छे, राइट। तो विथ आयोडीन टू गीव द हाइड्रोजन आयोडाइड, आयोडीन साथे हाइड्रोजन आयोडाइड आपे त्यारे H2। बीजू जे छे विथ लिथियम टू गीव लिथियम आयोडाइड H2, ज्यारे लिथियम साथे प्रक्रिया करे त्यारे लिथियम हाइड्राइड आपे त्यारे। पछी विथ नाइट्रोजन टू गीव एमोनिया H2 प्लस N2 गीव्स टू NH3 बनावे त्यारे। अने विथ सल्फर गीव द हाइड्रोजन सल्फाइड H2 प्लस सल्फर गीव्स टू हाइड्रोजन सल्फाइड H2S बनावे त्यारे। कई प्रक्रिया नी अंदर ऑक्सीडाइजिंग एजेंट तरीके वर्ते छे, तो आ प्रक्रिया नी अंदर, कारण के अहीं आगर ऋण आयन छे, बाकी बधा में ए ऋण आयन नथी, आयोडाइड बने छे एटला माटे, राइट। एना पछी वेन Cl माइनस आयन कन्वर्ट इंटू Cl, द नंबर ऑफ क्लोरिन में केटलो चेन्ज थाय, Cl माइनस छे तेमांथी Cl2 बन्यो, Cl माथी शू बन्यो Cl2, एटले माइनस वन छे, बराबर छे। माइनस वन थी जीरो छे, माइनस वन थी बे छे, के माइनस टू थी जीरो, એટલે Cl માટે તમે કહો તો એકલો Cl છે એટલે આ માઇનસ વન થાય ને, એમાંથી શું બન્યું બેટા, જીરો બન્યું, ઓક્સિડેશન આંખમાં ફેરફાર। ધ કોમન ઓક્સિડેશન સ્ટેટ ઓફ એ એલિમેન્ટ ઇઝ માઇનસ ટુ, ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ આઉટરમોસ્ટ ઓર્બિટ ઓફ ધ એટમ। એવું કહે છે કે તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા માઇનસ બે છે, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? મોટાભાગે બે હોય, માઇનસ ટુ એટલે બે ઇલેક્ટ્રોન મેળવે, બે ઇલેક્ટ્રોન મેળવે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે બેટા? છ હોય ત્યારે બે મેળવે, છ હોય ત્યારે બે મેળવે, બે ઇલેક્ટ્રોન ગેઇન કરે, એકદમ ઇઝી લેવલનો ક્વેશ્ચન છે। પછી છે વીચ ઓફ ધ ફોલોઈંગ કેન એક્ટ એઝ ધ ઓક્સિડાઇઝિંગ બોથ ઇન ન્યુટ્રલ એન્ડ આલ્કલાઇન મીડિયમ, એટલે નીચે પૈકી વીચ ઓફ ધ ફોલોઈંગ, નીચે પૈકીનું કયું સંયોજન એન ઓક્સિડન્ટ બોથ, એ ઓક્સિડન્ટ થાય છે, ઓક્સિડન્ટ થવું એટલે કે શું કહેવાય, એનું ઓક્સિડેશન થાય છે ન્યુટ્રલ એટલે શું થાય, ન્યુટ્રલનો મતલબ શું થાય, તટસ્થ, અને આલ્કલી સમૂહમાં, આલ્કલાઇન મીડિયમ એટલે બેઝિક સમૂહમાં, બેઝિક માધ્યમની અંદર નીચે પૈકીનું કયું સંયોજન ઓક્સિડન્ટ તરીકે વર્તે છે? K2Cr2O7, KMnO4, Cl2 અને CrO4। ઓબ્વિયસલી મને લાગે ત્યાં સુધી KMnO4 જ હોય, KMnO4નું પહેલાં આપણે એકવાર જોઈ લીધું, આલ્કલાઇન મીડિયમ હોય તો 1 અને શું કહેવાય તટસ્થ હોય તો 3 અને શું કહેવાય એસિડિક હોય તો શું 5, બરાબર છે। વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ, કયું વિધાન અસત્ય છે? પહેલું, ઓક્સિડેશન ઇઝ અ સબસ્ટન્સ ઇઝ ફોલોડ બાય રિડક્શન ઓફ અનધર, ઓક્સિડેશન ઓફ આ સબસ્ટન્સ, બરાબર છે, કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન ફોલોડ બાય ધ રિડક્શન ઓફ અનધર, બીજાના રિડક્શનને આધારે, બરાબર। બીજું, રિડક્શન ઓફ અ સબસ્ટન્સ, પદાર્થનું રિડક્શન બીજાના ઓક્સિડેશનને આધારે, ઓક્સિડેશન એન્ડ રિડક્શન આર કોમ્પ્લિમેન્ટરી રિએક્શન, ઓક્સિડેશન અને રિડક્શન એ જરૂરી પ્રક્રિયા છે, ઇટ્સ નોટ નેસેસરી ધેટ બોથ ઓક્સિડેશન એન્ડ રિડક્શન
शुड टेक प्लेस इन द सेम रेडॉक्स प्रक्रिया ये जरूरी नथी नथी के ऑक्सीडेशन अने रिडक्शन बने रेडॉक्स प्रक्रिया में रेडॉक्स प्रक्रिया में होएज बरा वहीं देखा है रेडॉक्स नु नाम शू रेडॉक्स नु नाम शू रिडक्शन एंड ऑक्सीडेशन बराबर है ये होएज एटले होएज होवी जो अहीं आगे एवं लख्यू है कि जरूरी नहीं जरूरी है एने रेडॉक्स कहवाय एकॉर्डिंग टू द फ्रेंकलिन इलेक्ट्रोनेशन एंड डी इलेक्ट्रोनेशन आर इलेक्ट्रॉन उमेराओ अने इलेक्ट्रॉन दूर थवो फ्रेंकलिन प्रमाणे तो के ऑक्सीडेशन एंड रिडक्शन रिडक्शन एंड ऑक्सीडेशन इलेक्ट्रॉन उमेराओ एने माटे कहे छे पची बोथ ए एंड बी एंड ऑक्सीडेशन तो फ्रेंकलिन कहे छे एडिशन ऑफ इलेक्ट्रॉन ए शू छे एडिशन ऑफ इलेक्ट्रॉन अने इलेक्ट्रॉन दूर थवो इलेक्ट्रॉन उमेराओ अने इलेक्ट्रॉन दूर थवो राइट तो एडिशन ऑफ इलेक्ट्रॉन देट इज रिडक्शन अने दूर थवो देट इज ऑक्सीडेशन कयु विधान खोटू छे तो के ऑक्सीडेशन नंबर ऑफ ऑक्सीजन इज प्लस वन इन पेरोक्साइड पहला में खबर पड़ी गई पेरोक्साइड में ऑक्सीजन में माइनस आए बराबर है खाली प्लस तो ये फ्लोरिन साथ ज आए तम छता वाँची लीए ऑक्सीडेशन नंबर ऑफ ऑक्सीजन प्लस टू इन ऑक्सीजन डाय फ्लोराइड ओ एफ टू बराबर पची है ऑक्सीडेशन नंबर ऑफ ऑक्सीजन इज माइनस वन बाय टू इन सुपर ऑक्साइड के टू ओ बराबर सॉरी के ओ टू सुपर ऑक्साइड माइनस वन आप ऑक्सीडेशन नंबर ऑफ ऑक्सीजन इन मोस्ट ऑफ द कम्पाउंड पहलू विधान में पहला स्टार्ट थता ज कही दीधुं के पहलू विधान जे छे खोटू छे बराबर छे ओके 11-12 साइंस बन्ने एबीसी क्लासेस गांधीनगर नी अंदर ऑनलाइन अने ऑफलाइन बन्ने साथे चाले छे हूँ तमारा समक्ष जे भी प्रस्तुत करी रह्यो छुं एबीसी क्लासेस ना माध्यम थी ज आपी रह्यो छुं अने एनी अंदर एवं तो है नहीं कि अमे खाली एमसीक्यूनु सॉल्यूशन कराईए छे अमारा त्यां बधुं भणावानुं चाले छे एमां बी ऑनलाइन नी वात करूँ पर्टिक्युलर ऑनलाइन क्लासीस चाले छे अमारा त्यां जेनी अंदर आखी एप्लिकेशन द्वारा मतलब अमारी पोतानी एप्लिकेशन छे ने एप्लिकेशन द्वारा तमने एक्सेस मळे अने ए एक्सेस द्वारा तमे कई कई माहिती मेळवी शको एनी वात करूँ तो अमारी जोड़े बधा ज सब्जेक्ट छे फिजिक्स केमिस्ट्री मेथ्स बायोलॉजी इंग्लिश तमारे जे जोईए एनिमेशन अने प्रेक्टिकल साथेनुं ज्ञान होय छे એ ડિફિકલ્ટી સોલ્યુશન પણ હોય છે અહીંયા કે મેં 11-12 સાયન્સ લખ્યું પણ અમારા ત્યાં 9મું 10મું બધા ધોરણની અંદર ઓનલાઈન એજ્યુકેશન હોય છે દરેક મુદ્દાની વિસ્તૃત સમજણ હોય છે જે રીતે હું તમને અત્યારે સમજણ આપી રહ્યો છું એ તો એક એડવાન્સ લેવલની પેલી છે બાકી એકદમ થરલી નીચેના લેવલથી હોય છે સાથે સાથે ચેપ્ટર વાઇઝના જે બી JEE નીટ છે કે પછી જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એના ક્વેશ્ચન બી આપણે સાથે ને સાથે સોલ્વ કરાવતા હોઈએ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે સોમથી શુક્ર માટે 3 કલાકનું એવરી ડે ક્લાસીસ ચાલુ હોય સોમ મંગળ બુધ ગુરુ શુક્રવાર સુધીમાં બરાબર મોટાભાગે MCQ આધારિત ટેસ્ટને હોય છે એ સિવાય ક્વિઝ કોમ્પિટિશન પણ હોય છે ક્લાસ નોટ અને મટીરિયલ અમારું પોતાનું અમારા નામથી હોય છે ને અમે બાળકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે બી લાઈવ ક્લાસ અહીંયા એરેન્જ થાય છે અથવા ભણાવવામાં આવે છે એ જ લાઈવ ક્લાસને પછી ફૂલ ટાઈમ માટે તમારે જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે એને એ લાઈવ ક્લાસને એક્સેસ કરીને જોઈ શકો છો બરાબર છે તો આ બધી જ વસ્તુ તમારા સમય અને તમારા ઇવન હું તમને કહી શકું ને કે જે બાર માર્કેટની અંદર બહુ બધા રૂપિયા ખર્ચવા છતાં નથી મળતું ને એ એક માધ્યમ દ્વારા આપણને અવેલેબલ થાય છે અને ઘણા બધા લોકોના રિઝલ્ટ આપ્યા પછીનું આ એક મહત્ત્વનું કહી શકાય ને એવી રીતનું અમારું કામ છે બરાબર છે તો અમારા નંબર બી અહીંયા આગળ અવેલેબલ છે નંબર ઉપર તમે સર્ચ કરી શકો છો એ સિવાય ABC ક્લાસીસ ગાંધીનગરની અમારી પોતાની એપ્લિકેશન છે અને યુટ્યુબ ચેનલ તો તમને ખબર જ છે કારણ કે એ યુટ્યુબ ટેલર ઉપર જ તમે ઓલરેડી અત્યારે આ ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છો રાઈટ તો હવે એનાથી આગળ જઈએ તો આગળ છે કે ભાઈ Cu+2+4 8HNO3 ગિવ્સ ટુ CuNO3 ટ્વાઇસ પ્લસ 2NO+4H2 માં રોંગ સ્ટેટમેન્ટ કયું છે આના માટે ફોર ધ એબોવ આ જે છે
આ રાસાયણિક પ્રક્રિયા બરાબર છે, એના માટે કયું વિધાન ખોટું છે, કયું વિધાન ખોટું છે, કયું વિધાન ખોટું છે? તો કે સીયુ ઇઝ ઓક્સિડાઇઝ. ઓક્સિડાઇઝ મતલબ એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન મતલબ આનો ઓક્સિડેશન ઝીરો હશે અને આનો ઓક્સિડેશન પ્લસ ટુ હશે, એટલે ઝીરોમાંથી ટુ થયો એટલે ઓક્સિડેશન આંખમાં વધારો થયો, રાઈટ? બરાબર છે. એચ એનઓ થ્રી ઇઝ રિડ્યુસ. એચ એનઓ થ્રીની અંદર હાઇડ્રોજન દૂર થયો એટલે એનું રિડક્શન થયું. સીયુ ઇઝ રિડ્યુસ. સીયુ જે છે એ સીયુ રિડ્યુસ થાય છે. તો કે ના, સીયુ તો બિયાલ કીધું ઓક્સિડેશન થાય છે, અને સીયુ ઇઝ રિડક્શન એજન્ટ કહી શકાય કારણ કે એનું ઓક્સિડેશન થાય છે. એટલા માટે સીધે સીધું તમે અહીંયા આગળ લખી શકો કે ભાઈ રિડક્શન થતું નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન એક્ટ ઓનલી એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. નીચે પૈકી કયું ફક્ત રિડક્શન કરતા તરીકે વર્તે છે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. જે આપ્યું છે એની અંદર રિડક્શન કરતા એટલે પોતાનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય. કે ટુ સીઆર ટુ ઓ સેવન સીએઓ સીએલ ટુ. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બ્લીચિંગ, બરાબર. પીબીઓ ટુ અને એચ ટુ એસ, રાઈટ? તો એચ ટુ એસ જે છે એની અંદર એસની ઓક્સિડેશન અવસ્થા સૌથી નીચી છે, માટે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. અને એમ પ્લસ થ્રી આયન ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? ત્રણ ગુમાવે છે તો એમ પ્લસ સિક્સ, તો એમ પ્લસ સિક્સ તેનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જશે? છ, બરાબર છે. ઇન્ક્રીઝ ઇન્ટુ સો એટલે મીન્સ કે એનો ઓક્સિડેશન આ કેટલો થઈ જશે બેટા? છ. તો આન્સર કેટલો થશે? છ થશે, રાઈટ? તો આ સાથે આપણે પાર્ટ સિક્સ કમ્પ્લીટ કર્યું. 150 એમસીક્યુ આપણા પૂરા થયા, બરાબર છે. ઓકે, જ્યારે આ એમસીક્યુને બોલી આવે તો તમારી લાઇક પણ બને છે, કારણ કે અમે બી કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે જો તમારી સારી સારી કોમેન્ટ મળે તો કોમેન્ટ અમને અમારું કામ વધુ સારું કરવા માટે પણ અમને પ્રોત્સાહન આપે, બરાબર છે. તો આ જ રીતના વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થતા રહીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.